રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સંજીવની ગ્રુપ દ્વારા બાવળ મુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું છે. બાવળ મુક્ત કરીને નવા નંદવંદન બનાવવા વિશે સહકાર આપવા અનુરોધ કર્યો છે. ત્યારે ગુજરાતના ગામડાઓને બાવળ મુક્ત કરવાની સંજીવની ગ્રુપ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છ, હળવદ, સુરેન્દ્રનગર, રાજસ્થાન, પંજાબ પણ સંજીવની ગ્રુપ દ્વારા બાવળ મુક્ત રાજ્યની ઝુંબેશ ચાલે છે. તેમજ ગુજરાતભરમાં પ્રથમ રાજ્ય બાવળ મુક્ત કરવા માટે સંજીવની ગ્રુપની મૂવમેન્ટ ચાલી રહી છે. આ એક સકારાત્મક અને લોકભાગીદારથી ચાલતું આંદોલન છે, જેમાં મહુવા તેમજ રાજુલાના એરિયામાં પણ બાવળ મુક્ત કરી શકીએ છીએ, જેમાં બધો જ આધાર આપણા સંકલ્પ પર છે. તેમજ સંજીવની ગ્રુપ દ્વારા ભારતમાં 23 રાજ્યમાં અનેક બીજા ગ્રુપ, એનજીઓ, ટ્રસ્ટ જોડે સંયોગમાં રહીને કામ કરે છે. રાજુલા તાલુકાના કઠેતર ગામનો વતની છું. રાજુલા, મહુવા, જાફરાબાદ, ખાંભા તેમજ સાવરકુંડલા ગામોના દરેક ગ્રામજનોને તેમજ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને નવા વર્ષના આરંભ. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રાજકોટ સજીવન ગ્રુપ દ્વારા આ ઉપરોક્ત જે હું ગામડા બોલ્યો એ ગામડાના દરેક ગ્રામ પંચાયતોને વિશ્વાસમાં લઈને, તેમની મંજૂરી લઈને દરેક ગામોના સરકારી પડતર, ગૌસર કે ખરાબાની જગ્યાઓમાં બાવળ મુક્ત કરવાનું જે સજીવન ગ્રુપ દ્વારા નેક અને મક્કમ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, તે અભિયાનને સાથ અને સહકાર આપવા દરેક ગ્રામ પંચાયતોને અમારું આહ્વાન છે. આ સજીવન ગ્રુપ દ્વારા દરેક ગ્રામ પંચાયતોના વિશ્વાસમાં લઈ અને પોતાના લેટરપેડો ઉપર અમને સહમતી આપે તો અમે દરેક ગ્રામ પંચાયતોના બાવળ મુક્ત કરી અને બાવળની જગ્યાએ વૃક્ષો વાવીને નંદનવન બનાવવાનો એક આ ભગીરથ કાર્ય ચાલુ કર્યું છે. એમાં આપના સાથ અને સહકાર અને શ્રમદાનની જરૂરિયાત હોય તેથી વહેલા તે પહેલાંના ધોરણે આપ સૌ ગામના સરપંચશ્રીઓ વહેલી તકે અમારો સંપર્ક કરે અને આપના ગામને અને આપના વિસ્તારને બાવળ મુક્ત કરી નંદનવન બનાવે એવી અમારી નમ્ર અરજ. ન્યૂઝ ફોર ઇન્ડિયા એકમાત્ર ચેનલ નથી, ગુજરાત અને ગુજરાતની જનતાનો અવાજ અને ભરોસો પણ છે. અમે બધાથી આગળ એટલા માટે છીએ કે પોતાની ચેનલનું નામ આગળ વધારવા માટે અમે કોઈ પણ ખોટી રીતથી ન્યૂઝમાં મસાલો વધારવામાં આવતો નથી. ભારતીય પ્રેસની સંવિધાનની સ્વતંત્રતાના જેટલા અધિકાર અને એના દાયરામાં રહીને બેબાકીથી જનતાનો અવાજ બનવા માટે સક્ષમ છીએ અને અમને સાચી વાત બતાવવા માટે કોઈ પ્રકારની ઓળખાણ કે કોઈ પણ સંગતની જરૂર પડતી નથી. ન્યૂઝ ફોર ઇન્ડિયા મહાભારતના સંજયની જેમ છે. તો સાચી વાત જાણવાનો હક તમને પણ છે અને સાચી વાત કહેવાનો હક અમને પણ છે. તો વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા.